થી વીટીવીના અહેવાલની અસર પડી છે. ભૂ માફિયાઓના ઘર પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટક્યું. ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમ રાધે કૃષ્ણ સોસાયટી પર પહોંચી છે. ભૂ માફિયાઓને પકડવા માટે પોલીસ ત્યાં પહોંચી ચૂકી છે. તો ભૂ માફિયાઓ પર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમ ના રાધે કૃષ્ણ સોસાયટીમાં ધામા. વીટીવીના અહેવાલની સૌથી મોટી અસર અમે આપને જણાવી દઈએ. વીટીવીનો ફરી એકવાર અસરદાર અહેવાલ. તો વીટીવીના અહેવાલની અસર આ એક્સક્લુઝિવ ફૂટેજ જેમાં પોલીસ અધિકારી વીટીવીના સવાલથી ભાગતા નજરે પડ્યા. ભૂ માફિયાઓને પકડવા પોલીસ પહોંચી છે. ક્રાઇમ બ્રાન્ચની ત્રણ જેટલી ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. રાધે કૃષ્ણ સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ચૂકી છે. તો વીટીવીના અહેવાલ બાદ પોલીસ તંત્ર સક્રિય થયું છે. વીટીવીના અહેવાલની આ અસર છે જે મેં આપને દેખાડી રહ્યા છે. રાજકોટમાં ભૂ માફિયાઓના ઘરે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યું છે. તો વીટીવીના અહેવાલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસે ભૂ માફિયાઓનો બચાવ કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. લોકો પોલીસને રજૂઆત કરવા જતા પોલીસે ધમકી આપી. તો રાજકોટમાં યુનિવર્સિટી વિસ્તારમાં ભૂ માફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરમાં મકાન પડાવવા માટે ભૂ માફિયા મહિલાઓને મોકલે છે. ભૂ માફિયા મહિલાઓને મોકલીને લોકો પાસેથી મકાન પડાવી રહ્યા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ લાઈવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ. એક્સક્લુઝિવ ફૂટેજ આપની ટીવી સ્ક્રીન પર. આ વિસ્તારમાં ભૂ માફિયાઓ 90 લાખનું મકાન 20 લાખમાં લોકો પાસેથી પડાવ્યા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તો ભૂ માફિયાએ 50થી વધુ મકાનો પડાવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો અને આ મામલે સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ટ્વીટ કરીને મદદની માંગ કરાઈ. ત્યારે હવે રાધેકૃષ્ણ સોસાયટીના રહીશોએ મળીને કમિશનરને અરજી પણ કરી છે. મળવા પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો. આપ જુઓ એક્સક્લુઝિવ ફૂટેજ. ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વિસ્તારના લોકો. ભૂ માફિયાઓથી મહિલાઓને મોકલીને ઘર પડાવવાના પ્રયાસ થાય છે. 90 લાખનું મકાન 20 લાખમાં પડાવવાનો પ્રયાસ થાય છે. અને આ તમામ સમાચાર, તમામ અપડેટ વીટીવી પર એક્સક્લુઝિવ. વીટીવીના અહેવાલ બાદ તંત્ર આખરે દોડતું થયું છે. ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રમાણે પોલીસના દરોડા પડ્યા છે. ભૂ માફિયાનો જે રીતે અહેવાલ પ્રકાશિત કર્યા બાદ અહીંયા કહી શકાય કે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે રીતે ભૂ માફિયાએ જે મકાનો ઉપર કબજો કર્યો છે તે મકાન ઉપર અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં અહીંયા પોલીસ કાફલો પહોંચી ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કે ક્યાં ભૂ માફિયાનો કેવો ત્રાસ હતો. આપ જોઈ શકો છો બહાર પણ જે પોલીસ કર્મીઓ છે તે પણ આવી પહોંચ્યા છે. હાલ તો તે કહી શકાય કે આ જે બાઇકો છે તમને તમામની જે તપાસો કરી દેવામાં આવી છે. હાલ તો આપણી સાથે જે રીતે પોલીસ અધિકારીઓ છે તેમને જ વાત કરશું. જે રીતે સાહેબ દરોડા પાડવામાં આવે છે શું કહેશો જે રીતે ભૂ માફિયાના ઘર ઉપર? અત્યારે એક જે આ સોસાયટીના રાધેકૃષ્ણ સોસાયટીના જે રહીશો ત્યાં અત્યારે કમિશનર ઓફિસ આવી અને એક અરજી આપવામાં આવેલી હતી. જે અરજીમાં આશરે 7 ઘર છે જેમાં કોઈ દલિતો ઘૂસી ગયા છે અને માનસિક ત્રાસ આપે છે. એના ઘરમાં દારૂની મહેફિલો કરે છે, ગાળું બોલે છે, નોનવેજ ખાય છે એવા આક્ષેપો સાથે સોસાયટીના રહીશો પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા હતા. ત્યારબાદ તત્વરી પગલાં લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસીપી શ્રી દિવોરા સાહેબ તેમજ આચાર્ય પીઆઈ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમો આવી અને અત્યારે જે ઘર બતાવી રહ્યા છે તે ઘરને ચેક કરી રહ્યા છે, તેનું સર્ચ કરી રહ્યા છે કે તેમાં અત્યારે કોણ છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં એ લોકોના જે ઘર છે તેના પેપર મગાવવામાં આવશે કોના નામે છે અને અત્યારે કોણે એને રહેવા માટે આપ્યા છે તેની આગળની તપાસ કરશે. ચોક્કસથી ગઢવી સાહેબ આપણી સાથે હતા અને દ્રશ્યોમાં જોઈ શકો છો કે સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અત્યારે તમામ ઘરોમાં અત્યારે તપાસ થઈ રહી છે. જે ઘરોમાં તેઓ દ્વારા અત્યારે કબજો જમાવ્યો છે આ તમામ ઘરનો અત્યારે તપાસ થઈ રહી છે. વીટીવીના અહેવાલ બાદ અત્યારે પોલીસ પણ પહોંચી છે. જે રીતે વીટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો કે જે રીતે સ્થાનિકો છે તે ધરણા ઉપર બેસી ગયા હતા અને આ સ્થાનિકો સાથે સીધી આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું તેઓની માંગ છે, શું કહેશો બેન, કોણ કબજો કરે છે અહીંયા?
રોજ અમને ગાયરું દે ને આઈ નઈ ધબધબાટી બોલાવે ને રાત આખી જાગે, રાત આખી જણ ને નથી હોવા દેતા. અમે કોઈ બાયણે ડેલી નથી વટી હકતા. ડેલી ને રજૂઆત કરી હતી પોલીસ ને કમિશનર ને કઈ આવ્યા હતા ખત્રી સાહેબ ને અમે મળી આવ્યા એકવાર મુંજકા જઈ બધે અમે જઈ અમારા સાથે અમે બધું કર્યું. બે મહિના થી અમે આવતો તો અમારે જણ બાંધવા જઈ. હા ચોક્કસ થી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અત્યારે દરોડાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે રીતે ભૂમાફિયાઓના જે નામો સામે આવી છે, એમ જે હોસ્ટેલના ભૂરા નામનો આજે શખ્સ છે તે ક્યાંક ને ક્યાંક આજે તમામ જે મામલો હવાલો લીધો હોય તેવું અત્યારે સંડોવણી સામે આવી છે. આ ભૂનાની તપાસ ક્યાંક ને ક્યાંક થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. અને તેઓ અત્યારે કહી શકે કે આ તમામ મામલે અત્યારે તમામ લોકો અત્યારે તપાસ કરી રહ્યા છે. એસઓજી ક્રાઇમબ્રાન્ચ સહિતની જે ટીમો છે ત્યાં ખાસ પહોંચી છે અને જે અધિકારીઓ છે અત્યારે તમામ લોકો અત્યારે તપાસ હાથ ધરી રહી છે. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અહીંયા જે અધિકારીઓની હાજરીમાં જે અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આપ જોઈ શકો છો કે અહીંયા જે રાધેશ્યામ સોસાયટી છે તેમાં જ કબજો કર્યો હતો. અને આજે કબજાનું આપણે મકાન પણ દેખાડવા માંગી, જે રીતે અહીંયા સ્થાનિકો દ્વારા અત્યારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ જે વિરોધની મામલે ક્યાંક ને ક્યાંક તેઓએ રજૂઆત પણ કરી હતી, પરંતુ જાણે રજૂઆત કોઈ સાંભળી ન હોય તેવી રીતે જ અત્યારે કહી શકાય કે આજે તેઓ કમિશનર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. અને આજે હું આપને દ્રશ્યો દેખાડવા માંગી, અહીંયા 5 થી 7 મકાનો છે તેમનો કબજો પણ કરવામાં આવ્યો હતો. આ જ મકાનના કબજામાં અત્યારે તેઓ નાસી છૂટ્યા છે. તેઓ અત્યારે મકાનના તાળા મારી અને ભાગી ગયા છે. પરંતુ જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે કોઈ દેખાતું નથી. જેવી રીતે તેઓને પ્રથમવાર જ ખબર પડી ગઈ હતી, મીડિયા અને પોલીસ આવી ચૂક્યું છે એટલે અગાઉથી તેમને જાણે જાણ હોય તેવી રીતે જ અહીંયા તેઓ નાસી ચૂકી ગયા છે. આપને અંદરના પણ દ્રશ્યો દેખાડવા માંગીશ. ક્યાંક ને ક્યાંક અહીંયા મહેફિલું થતી હોય તેઓ પણ આક્ષેપો કરી રહ્યા છે. અહીંયા જે રીતે અહીંયા તમામ જે વસ્તુઓ છે તે રાખવામાં આવી છે એટલે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અંદરના જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે જે મકાનને તાળા મારી દેવામાં આવ્યું છે. આ તમામને લઈને અત્યારે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી અને આ તપાસ હાથ ધરી રહી છે. એટલે મોટી સંખ્યામાં અત્યારે પોલીસ કાફલો તપાસ કરી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ ભૂમાફિયાઓ છે તેની યોગ્ય કાર્યવાહી થશે કે કેમ, કે સ્થાનિકોને એ ડર છે કે તેઓ પાછળથી હુમલો ન કરે. જી સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પ્રકારની જે ઘટના ઘટી રહી હતી, ભૂમાફિયાઓનો જે ત્રાસ આ વિસ્તારમાં હતો, શું અધિકારીઓને સ્થાનિકોએ ફરિયાદ કરી ત્યારબાદ જ ખ્યાલ આવ્યો? અને જો એ વાત હકીકત છે તો સવાલ પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે. ચોક્કસથી નિશ્ચિત હું આપને હજુ પણ દ્રશ્યો દેખાડવા માંગીશ. અહીંયા જે ભૂમાફિયાઓ રહેતા હતા અવારનવાર અહીંના સ્થાનિકોએ રજૂઆત પણ કરી હતી અને જે રીતે તેમનું કેવું છે કે અહીંના જે સ્થાનિકો છે તેમને પણ અનેક વખત રજૂઆત કરી હતી, પોલીસને પણ રજૂઆત કરી હતી. અને અગાઉ પણ હમણાં વીટીવીની ટીમે પોલીસની જે પીએએલ આચાર્ય સાથે વાત કરી હતી, પરંતુ તેમને એપ્રોસિટીની જે ધમકી આપી હતી આ ધમકીને લઈને જ કહી શકાય કે સ્થાનિકો પહોંચ્યા હતા. અને અંદર પણ જોઈ શકો છો કે જે રીતે મરઘાઓ રાખવામાં આવે છે, આ મરઘાને કાપીને તેવું અત્યારે કહી શકાય કે આ તમામ રાખવામાં આવે છે. અને આ જે લોકોને ત્રાસ પણ આપવામાં આવતો હતો અહીંયા તેમનું રાત્રે જે કહી શકાય કે જે પાર્ટી સાર્ટી થઈ છે આ જ પાર્ટી સાર્ટીને લઈને અત્યારે પોલીસ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં પોલીસની પણ ઊંડી ભૂમિકા હોઈ શકે છે. યુનિવર્સિટી પોલીસ મથકના જે સ્ટાફ છે તે પણ પહોંચ્યા હતા અને પરંતુ કહી શકાય કે જે રીતે યુનિવર્સિટીના સ્ટાફ છે તેમની તપાસ હાથ ધરી હતી. આ બીજા પણ આપણે મકાન દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે આજુબાજુના મકાનો છે તે આ તમામ મકાનોમાં અત્યારે કબજો હાથ ધરવામાં આવ્યો છે. 7 જેટલા મકાનોમાં કબજો કરી અને આજુબાજુના જે સસ્તા ભાવના મકાનો છે તે ખરીદવા માટે તેઓ પ્રયત્ન કરતા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભૂમાફિયાઓ સાથે રાજકોટ યુનિવર્સિટી પોલીસની ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. જી સની, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે આ ત્રાસ ગુજારી રહ્યા હતા અથવા તો જે ભૂમાફિયાઓ છે, આક્ષેપ કોઈ ગેંગ ઉપર થઈ રહ્યો છે? કેટલા લોકોની સંડોવણી, જે સ્થાનિકો કહી રહ્યા છે, જે આક્ષેપ લગાવી રહ્યા છે કે અપશબ્દો બોલી રહ્યા છે, તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે, કોઈ આ ગેંગ સક્રિય છે જે આવું કરી રહી છે? કોઈ કોઈ એક લુખા તત્વ પર આ આરોપ લાગી રહ્યો છે? ચોક્કસથી હું આપને જે લોકો છે સ્થાનિકો છે તેમના પણ દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ સંપૂર્ણ ગેંગ છે આખી જેને હવાલો લીધો છે. મોટા અહીંયા જે હાઈરાઈઝ અહીંયાના ભાવો છે તેમને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરી હતી કે જે ભાવો છે મકાનના તે 80 થી 90 લાખ રૂપિયા હોય છે, પરંતુ 20 લાખ રૂપિયા પડાવવા માટે તે ભૂમાફિયાઓ છે પોતાની દાદાગીરી જમાવતા હોય છે. અને આ દાદાગીરીને લઈને સ્થાનિકો છે અત્યારે જે ચૂપચાપ તેઓને સહન કરી રહ્યા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આજે સ્થાનિકોની રજૂઆતને પગલે અત્યારે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આખી ગેંગ સક્રિય થઈ છે અને જે એપ્રોસિટીની કલમની જે કહી શકાય કે તેઓને ધમકી આપી રહ્યા છે, આ જ ધમકીને લઈને સ્થાનિકો ડરી રહ્યા હતા, પરંતુ આજથી તેઓ ધરણા પર બેસી ગયા છે. અનેક મહિલાઓ પણ આપણી સાથે છે. શું કહેશો બેન જે રીતે અહીંયા મકાનો ખાલી કરવાની ધમકી આપતા?
એ ભાઈ એમ જ કે તમારે તો ખાલી પડે ગારું બોલે, તમે છોકરાઓ અમારા શેરીમાં જોવા ન મળો. અત્યારે અમારા શેરી કેવી આમ હરીભરી હતી, અત્યારે કોઈ માણા ન દેખાય એટલે હેરાન કરે. એક મહિના થી છેલ્લા એક મહિના થી હેરાન કરે છે. પાછા છોકરાઓ કરે, આ બાયુ કરે, બા છોકરાઓ કરે, એટલા બધા હેરાન કરે. ગારું બોલે તો તમે સાંભળી ન હોવો એવી ગારું બોલે. શું કેશો તમે? શું કે 3 મહિના થઈ ગયા અમને વનસ્પતિ બધા આવ્યા રાખે. કોણ એમને નથી ખબર, હવે કોણ માલિક છે આ મકાન નું એ ખબર નથી. સાત આઠ મકાન લીધા છે પણ અમને ખબર નથી. માનસો ભાઈ તમે શું કેશો? અમારી વહુ ને માવતર મોકલી દીધી. ગારું બોલે, અમે રેઢા મૂકીને અમે રેખા અમે કામ ધંધે જઈએ છીએ. અમારે રેઢા કેમ મૂકવા? વહુ દીકરીને એકલી રેઢી મુકાય, અહીંયા અહીંયા જ બેઠા હોય 24 કલાક ને ગારું બોલે. તમે જો તો સાંભળી ન હોગો એવી ગારું બોલે. અમારું કેશો 8 વર્ષ દીકરીઓ ને કેને વીખી ન ખાય. હવે 8 વર્ષ દીકરી વીખી ન ખાય કેમ જાવ? હવે આવડાવડા છોકરા ને ઘરમાં પૂરી નાખો દે, મારે કામે જાવ કે રહેવું. આવેલ કે આવી આમ કાન કીડા ખરી જાય એવી તો 8 વર્ષની ઉંમર માં કોઈ હાઈમરી નથી એવી ગારું બોલે. શું કેશો તમે? જે રીતે કોણ હોય શકે તમને આશંકા છે? કોઈ પણ કોઈ ઉપર શંકા નથી. અમને કોઈના નામ આવડતા નથી. કોણ કોણ આમાં? બેન સ્થાનિક પોલીસ ને રજૂઆત કરી હતી. કેટલા સમય થી રજૂઆત કરો? 1 મહિનો થઈ ગયો રજૂઆત કરી. એને અમે કમિશનર સાહેબ ખત્રી સાહેબ ને મળી આવ્યા, મુંજકા મળી આવ્યા, બધે જઈ આવ્યા. ચોક્કસ થી આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્થાનિક પોલીસ છે, તમામ અધિકારીઓ છે, લોકોને સાંભળી રહ્યા છે. પરંતુ જે કહી શકાય કે આ તમામને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ ઊંડી તપાસ થવી જોઈએ. જે ભૂ માફિયાઓનો ત્રાસ છે તેમાં યુનિવર્સિટી પોલીસનો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ થઈ રહ્યો છે. યુનિવર્સિટી પોલીસના પીઆઈ દ્વારા પણ વીટીવીને કહેવામાં આવ્યું હતું કે તમે તમારું કામ કરો, એટલે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક તેઓની પણ ઊંડી ભૂમિકામાં હોઈ શકે છે. જી સની, જે સ્થાનિકો છે તેમની શું માંગ છે, શું ઈચ્છી રહ્યા છે? કારણ કે તેમનામાં તો એ પણ ભય જોવા મળી રહ્યો છે આપની સાથે વાત કરતા, કે તેમને એ ભય છે કે કદાચ કાર્યવાહી પોલીસ આજ કરી રહી છે, કાર લૂંટીને આ લુખા તત્વો તેમના પર અથવા તેમના પરિવારજન પર હુમલો ન કરી દે. જી ચોક્કસથી, જે રીતે હું અહીંયા જે મહિલાઓ છે તેમની સાથે પણ જે રીતે વાત કરવામાં આવશે કે તે રીતે શું કેશો બેન? શું તમને ડર શું લાગી રહ્યો છે? બીકત લાગે ને એમ કે મારી નાખશે તો મારી નાખશે તો આવી ગારું બોલે. કેટલું સહન કરું? કરવાની હોય તો ધંધે ગયા હોય ત્યાં હેરાન કરે તો અમે કેની આગળ જાય? શું કરી લઈ? કેટલા લાખ માં માંગે? 20 લાખ માં. ઓલા છોકરા કે 20 લાખ માં દઈ ગયો કે નકરે જટી લે જ્યાં ડોહી ને બીવરાવે. એકલા હે, દીકરો નથી, વહુ નથી, છોકરો નાના ને. ચોક્કસથી, જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક મહિલાઓ વૃદ્ધો છે તેમના દુઃખ દર્દની આ કહાની છે. અને ખરેખર હવે આની તપાસ પણ થવી જોઈએ, અને જે મૂ માફિયાઓ છે તેની ખરેખર ધરપકડ થઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે. જી બિલકુલ સની, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અપડેટ.